સાબરકાંઠા લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો, કમલમ બહાર હજારો લોકોએ એકત્ર થઈ દેખાવો કર્યા, ભીખાજીના સમર્થનમાં ભાજપ કાર્યકર્તાઓએ કરી નારેબાજી। ભીખાજીએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવ્યા છતાં સમર્થકો માનવા તૈયાર નથી। ભીખાજીના સમર્થનમાં 2000થી વધુ કાર્યકરોએ ભાજપમાંથી રાજીનામું આપવાની તૈયારી બતાવી, વાહનો ભરી સમર્થકો પહોંચી રહ્યા છે મેઘરજ। મેઘરજમાં ધંધો રોજગાર બંધ રાખીને વેપારીઓએ વિરોધ નોંધાવ્યો, મેઘરજમાં વેપારીઓએ પાડ્યો સજ્જડ બંધ, બજારો બંધ રાખી ભીખાજીના સમર્થનમાં વિરોધ નોંધાવ્યો। અરવલ્લીના મોડાસામાં કમલમ કાર્યાલય પર 2000થી વધુ કાર્યકરોનું વિરોધ પ્રદર્શન, મહિલાઓએ રામધૂન સાથે કર્યો વિરોધ, પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યકરોનો દેખાવ, ભીખાજી નહીં તો વોટ નહીંના પોસ્ટર લાગ્યા। અરવલ્લીમાં ભાજપ કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું, મેઘરજ બાદ માલપુરમાં વિરોધ પ્રદર્શન કરાયું, ભીખાજી ઠાકોરના સમર્થનમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન। અરવલ્લી જિલ્લામાં 2000થી વધુ કાર્યકરોએ ભાજપમાંથી રાજીનામા આપ્યા, મેઘરજ અને માલપુર વિસ્તારના કાર્યકરો રાજીનામા આપ્યા। સાબરકાંઠા લોકસભા બેઠક પર ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે યથાવત રાખવા સમર્થકોની માંગ। ભીખાજી ઠાકોરના સમર્થનમાં ઉમટ્યા હજારો કાર્યકર, અરવલ્લી કમલમ કાર્યાલય પોલીસ છાવણીમાં ફેરવાયું, મેઘરજ સહિત ત્રણ તાલુકાના કાર્યકરોનો કમલમ કાર્યાલય પર જમાવડો, 2500થી વધુ કાર્યકરો વિરોધમાં જોડાયા। લોકસભા ચૂંટણીમાં નામ પરત ખેંચવા પર ભીખાજી ઠાકોરનું મોટું નિવેદન, કહ્યું મેં હાઈકમાન્ડનો નિર્ણય સ્વીકાર્યો, પાર્ટીનો નિર્ણય મને શિરોમાન્ય છે, સમર્થકોમાં આક્રોશ છે, સમર્થકો પોતે એકત્ર થયા। ભીખાજી ઠાકોરનો ભાજપ છોડી અને પક્ષમાં જવાની અફવાનો અંત, ભીખાજીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી ખુલાસો કર્યો, લખ્યું કે હું ભાજપ છોડી કોઈ પણ અન્ય પક્ષમાં જોડાવાનું નથી, અન્ય પક્ષમાં જોડાવાની વાતને અફવા ગણાવી। પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ સાથે બેઠક બાદ માની ગયા ભીખાજી, ભીખાજી ઠાકોરની નારાજગી થઈ દૂર, ભીખાજી ઠાકોરે કહ્યું પાર્ટીને યોગ્ય લાગ્યું એટલે બીજા ઉમેદવાર આપ્યા, આગામી સમયમાં મારા માટે વધુ સારા દિવસો હશે। મેઘરજમાં ભાજપ કાર્યકરોના વિરોધને લઈને ભીખાજીનું નિવેદન, ભીખાજીએ કહ્યું સમર્થકો અમારા છે, એમને મનાવી લઈશું, કાર્યકર્તાઓને ભાજપના વિરોધમાં જ જવા કરી અપીલ। અરવલ્લીના મોડાસામાં કમલમ કાર્યાલય 2 કલાક બાદ ખાલી થયું, લગભગ 2.5 કલાક સુધી કાર્યકરોએ વિરોધ કર્યો, ભીખાજી ઠાકોરને ટિકિટ ના આપતા નારાજ કાર્યકરોએ 2 કલાક સુધી વિરોધ કર્યો, આગામી સમયમાં આ મુદ્દે આંદોલન તેજ બને તેવી આશંકા। સાબરકાંઠા લોકસભા બેઠક પર ગણગણાટ તેજ, બીજી વાર ઉમેદવાર જાહેર કર્યા છતાં વિરોધ યથાવત, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને ટિકિટ આપતા રોષ, સોશિયલ મીડિયામાં કાર્યકર્તાઓએ ઠાલવ્યો રોષ, કાર્યકર્તાઓમાં અંદરોઅંદર રોષ જોવા મળતા રાજકારણ ગરમાયું। પોરબંદર લોકસભાની ચૂંટણીને લઈને ધોરાજીમાં રાજકારણ ગરમાયું, મનસુખ માંડવિયા વિરુદ્ધ પોસ્ટર લાગતા તપાસ શરૂ કરાઈ, અડધી રાત્રે લગાવેલા પોસ્ટર સવારે થયા ગાયબ, બેનર લાગતા ધોરાજીમાં ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું। રાજકોટ ઉપલેટા અને ધોરાજી બાદ સેવંતરામાં પણ લાગ્યા પોસ્ટર, લોકલ ઉમેદવારને લઈને લાગ્યા પોસ્ટર, મનસુખ માંડવિયા વિરુદ્ધ પોસ્ટર લગાવનારની તપાસ શરૂ, પોલીસે પોસ્ટર લગાવનારની શોધખોળ શરૂ કરી। પોરબંદરમાં સ્થાનિક ઉમેદવારની માંગ સાથે પોસ્ટર લાગ્યા, રાજકીય આક્ષેપ પ્રતિ આક્ષેપ શરૂ થયા, ભાજપના શહેર પ્રમુખે પ્રતિપક્ષ પર સવાલ ઉઠાવ્યા, લલિત વસોયા અને તેમના કાર્યકર્તાઓએ ભાજપ ઉમેદવારને બદનામ કરવા પોસ્ટર લગાવ્યાનો આરોપ। વલસાડ બેઠક પર પોસ્ટર વોર, ધવલ પટેલ વિરુદ્ધ પત્રિકા અને બેનર વાયરલ, ધવલ પટેલથી કાર્યકર્તા અગ્રણી નારાજ હોવાનો ઉલ્લેખ, વાયરલ લેટરમાં ધવલ પટેલને બદલવાની માંગ। વાયરલ લેટર મુદ્દે ધવલ પટેલનું નિવેદન, કહ્યું કોંગ્રેસ હારે છે એટલે દુષ્પ્રચાર કરે છે, કોંગ્રેસ પત્રિકા વાયરલ કરવાનું કામ કરે છે। પત્રિકા વાયરલને લઈને વલસાડનું રાજકારણ ગરમાયું, ધવલ પટેલના વાર પર આનંદ પટેલનો પલટવાર, કહ્યું બહારના ઉમેદવાર જાહેર થતા ભાજપમાં અસંતોષ, કાર્યકરો અને અગ્રણીઓ વ્યક્ત કરી રહ્યા છે રોષ। મહેસાણામાં પાટીદાર અનામત આંદોલનમાં ભોગ આપનારને ટિકિટ મળવી જોઈએ, પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય નારણ પટેલનું નિવેદન, કહ્યું આંદોલન દરમિયાન ભોગ આપનાર હરિભાઈ ટિકિટના સાચા હકદાર, પાર્ટીએ પસંદગી કરી છે એમાં કોઈ ભૂલ નથી કરી। ભાજપ કોંગ્રેસ AIMIM બાદ ભારત આદિવાસી સેના નામનો પક્ષ રેસમાં, છોટુ વસાવાએ નવા સંગઠનની જાહેરાત કરી, નવા સંગઠનમાં પુત્ર દિલીપ વસાવાને અધ્યક્ષ બનાવશે। પહેલા BTPના સહસંયોજક હતા છોટુ વસાવા, છોટુ વસાવા ટૂંક સમયમાં ચૂંટણી લડવા અંગે કરશે જાહેરાત, મોટી સંખ્યામાં આદિવાસીઓ છોટુ વસાવા સાથે નવા સંગઠનમાં જોડાયા, મહેશ વસાવા ભાજપમાં જોડાતા નવા સંગઠનની જાહેરાત કરાઈ। ખેડાના ફાગવેલમાં અમિત ચાવડાએ પરસોત્તમ રૂપાલાના નિવેદન પર પ્રહાર કર્યા, ક્ષત્રિય સમાજને લઈને કરેલા નિવેદનને લઈને અમિત ચાવડાએ કહ્યું કે પહેલા ગાળ બોલવાની પછી માફી માંગવાની ભાજપની આદત છે, માફી માંગવાથી સમાજમાં આક્રોશ ઓછો નહીં થાય।
કોંગ્રેસના ત્રણ ઉમેદવારો ખેડામાં યાત્રાધામ ફાગવેલ પહોંચ્યા. અમિત ચાવડા, ગુલાબસિંહ ચૌહાણ અને કાડુસી ડાભી ફાગવેલ પહોંચ્યા હતા. ત્રણેય ઉમેદવારે ભારતીજી મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. ફાગવેલ મંદિર ક્ષત્રિય સમાજનું છે આસ્થાનું સ્થાન. ગુજરાતમાં વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા. ભાજપે આ તમામ 5 બેઠક પર આયાથી ઉમેદવારોની ટિકિટ આપી. ધારાસભ્ય પદ છોડી ભાજપમાં આવેલા તમામને ટિકિટ અપાઈ. વિજાપુરથી સીજુ ચાવડા, ખંભાથી ચિરાગ પટેલ, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, માણાવદરથી અરવિંદ લાડાણી અને વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ટિકિટ આપી. તમામ ઉમેદવારોએ જંગી લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. પક્ષ પલટુઓને ટિકિટ આપતા કોંગ્રેસે ચૂટકી લીધી. કહ્યું કે પક્ષ પલટુઓને વીઆઈપી ટિકિટ મળી રહી છે. ભાજપના મૂળ કાર્યકરો ખૂબ જ નારાજ હોવાનો કોંગ્રેસ નેતાએ લગાવ્યો છે આરોપ. વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ગયેલા ઉમેદવારોને ટિકિટ આપતા કોંગ્રેસ પ્રવક્તાનું નિવેદન. કહ્યું કોંગ્રેસે પહેલા જ કહ્યું હતું કે આ શરતી ગોઠવણ છે જે આજે નામ જાહેર થતા સાબિત થઈ. પક્ષ પલટુ અને પ્રજા જાકારો આપે તેવી અપીલ કરી. ગાંધીનગર કમલમમાં સીઆર પાટીલની અધ્યક્ષતામાં મળેલી ભાજપની બેઠક પૂર્ણ. લોકસભામાં બેઠકો 5 લાખની લીડ સાથે જીત પર ચર્ચા. નબળા બૂથને મજબૂત કરવા અપાઈ સૂચના. મતદારોને ઘરે 3-3 વખત પહોંચવા કાર્યકરોને સૂચના. ટિકિટની જાહેરાત થતા સીજે ચાવડાનું નિવેદન આવ્યું સામે. તેમણે કહ્યું ગલીએ ગલીએ શેરીએ શેરીએ મને આવકાર મળ્યો છે અને આગળ પણ મળતો રહેશે. સાથે જ પેટા ચૂંટણી 50,000ની લીડથી જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત. ટિકિટની જાહેરાતને લઈ અર્જુન મોઢવાડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના મોવડી મંડળનો આભાર માન્યો. તો ઐતિહાસિક લીડ સાથે ભાજપ વિજેતા થશે તેવો મોઢવાડિયાએ વિશ્વાસ કર્યો વ્યક્ત. કાર્યકરોએ અર્જુન મોઢવાડિયાને મીઠાઈ ખવડાવી શુભેચ્છા આપી. કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીનો વિડીયો વાયરલ થયો. કાંતિ ખરાડીએ પક્ષ પલટુ નેતાઓ પર કર્યા પ્રહાર. કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા નેતાઓને હોળીના રંગ સાથે સરખાવ્યા. વાઘોડિયામાં પેટા ચૂંટણી પહેલા મધુ શ્રીવાસ્તવનો હુંકાર. કહ્યું ખુલ્લું મેદાન છે, હું તો ચૂંટણી લડવાનો જ છું. વાઘોડિયામાં ભાજપ છે જ નહીં, ભાજપ એક વોશિંગ મશીન છે. મશીનમાં જાઓ એટલે સાફ થઈ જાઓ. ગાંધીનગરમાં ચૂંટણીને લઈ ભાજપમાં તૈયારીઓનો ધમધમાટ. ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ લોકસભા બેઠકો પર જશે. તમામ 26 લોકસભા બેઠક પર સીઆર પાટીલ કરશે પ્રવાસ. 28 તારીખથી રાજકોટ લોકસભા બેઠકથી પ્રવાસની કરશે શરૂઆત. ગુજરાતમાં ઓબીસીની પાર્ટી એઆઈએમઆઈએમ ચૂંટણી લડશે. ભરૂચ અને ગાંધીનગર લોકસભા ચૂંટણી લડશે. ઉમેદવાર પસંદગી પ્રક્રિયા ચાલુ. ગુજરાત એઆઈએમઆઈએમ પ્રવક્તાએ દાનેશ કુરેશીએ કહ્યું કે વિપક્ષનો રોલ યોગ્ય નથી, જેથી અમે આગળ આવ્યા. કોંગ્રેસ આરોપ પર બોલ્યા દાનેશ કુરેશીએ. કહ્યું કોંગ્રેસ વિપક્ષથી આગળ વધ્યું નથી. પ્રજાલક્ષી મુદ્દાઓ સામે અમે લડીશું. સીએએ અને એનઆરસીનો મુદ્દો રહેશે. દરગાહ અને બુલડોઝર મુદ્દો વિપક્ષે નથી ઉપાડ્યો. એઆઈએમઆઈએમની ગુજરાતમાં એન્ટ્રીને લઈને ભાજપનું નિવેદન. કહ્યું ભાજપનો દરેક ઉમેદવાર 5 લાખની લીડથી જીતશે. એઆઈએમઆઈએમની એન્ટ્રીથી ભાજપને કોઈ ફરક નહીં પડે. ગુજરાતમાં 2 બેઠક પર ચૂંટણી લડવાની એઆઈએમઆઈએમની જાહેરાત પર કોંગ્રેસનું નિવેદન. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ઓવેસી પર કર્યા પ્રહાર. ભાજપના મદદકર્તા તરીકે આવ્યા હોવાનો આરોપ લગાવ્યો. ઓવેસી ગુજરાતમાં કઈ પાર્ટીને મદદ કરવા આવ્યા તે જનતા જાણે છે. એઆઈએમઆઈએમએ મુમતાઝ પટેલને આપી ઓફર. ભરૂચ લોકસભા બેઠક પરથી એઆઈએમઆઈએમએ આપી ઓફર. એઆઈએમઆઈએમ પાર્ટી મુમતાઝ પટેલને આપશે ટિકિટ. મુમતાઝ માટે પાર્ટીના દરવાજા ખુલ્લા. સાબિર કાબલીવાલાએ આપ્યું નિવેદન. સાબિર કાબલીવાલાના ઇમરાન ખેડાવાલા પર પ્રહાર. ઇમરાન ખેડાવાલા આરએસએસની વાતો કરે છે. કાબલીવાલાએ કહ્યું લઘુમતીની વાત કરનારું કોઈ નથી. અહેમદ પટેલના પરિવારને પૂરો કરવા માંગે છે કોંગ્રેસ. એઆઈએમઆઈએમ ગુજરાતના પ્રમુખે કર્યા કોંગ્રેસ પર આરોપ. કાબલીવાલાએ કહ્યું કોંગ્રેસે મુમતાઝ પટેલને ટિકિટ આપવી જોઈએ. કોંગ્રેસે અહેમદ પટેલના પુત્ર પુત્રી વચ્ચે ઝઘડો કરાવ્યો. ભાજપ કરતા કોંગ્રેસે મુસ્લિમોને વધુ નુકસાન કર્યું. ગુજરાતના એઆઈએમઆઈએમ પ્રમુખ સાબિર કાબલીવાલાએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર. બાબરી મસ્જિદમાં મૂર્તિ મૂકનાર કોંગ્રેસ હોવાનો દાવો કર્યો. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે ઉમેદવારોની પેનલ તૈયાર કરી દીધી. દિલ્હી હાઈકમાન્ડને મોકલાઈ વિધાનસભા માટે ઉમેદવારોના નામની પેનલ. માણાવદરથી હરિભાઈ પટેલ અથવા પાલામલ્યાનું નામ મોકલાયું. છોટાઉદેપુરમાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષના હાથે બુટલેગરના સન્માનને લઈ કોંગ્રેસનો આરોપ. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર કર્યા પ્રહાર. ભાજપ ચૂંટણી જીતવા બુટલેગરનો સહારો લઈ રહી હોવાનો આરોપ.
वलसाड जिल्लामां कांग्रेस उम्मीदवार अनंत पटेले कांठा विस्तारना गामोमां फरी प्रचार कर्यो। जिला कांग्रेस प्रमुख दिनेश पटेल सहितनी टीम प्रचारमां जोड़ाई। भाजप कांग्रेसना उम्मीदवारे प्रचारमां वार पलटवार कर्या। वलसाड डांग लोकसभा बैठक पर भाजप उम्मीदवार धवल पटेले पारनेरा अतुल गाम में प्रचार कर्यो। धवल पटेले तमना सासरा गाम में जई पक्ष माटे समर्थन मांग्यु। पारनेरा गामना लोको मोटी संख्या में धवल पटेल नी सभा में रहा हाजर। गुजरात विधानसभा नी पेटा चूंटणी में कांग्रेस अने आप करी शके गठबंधन। हाईकमांड ना निर्णय निरा। बन्ने पक्ष द्वारा चार बैठक पर कांग्रेस अने बे बैठक पर आप चूंटणी लड़ी शके। सुरेन्द्रनगर में क्षत्रिय समाज आगेवानों ने सभ्यों रेली काढ़ी उग्र सूत्रोच्चार कर्या। परशोत्तम रूपाला निवेदन सामे रोष व्यक्त कर्यो। क्षत्रिय समाज आगेवानों कलेक्टर ने आवेदन पत्र पाठवी पुरुषोत्तम रूपाला ने टिकट रद्द करवानी मांग करी। पुरुषोत्तम रूपाला निवेदन पर गांधीनगर में राजपूत समाज में रोष। राजपूत वीर सेना आगेवान आकरा पाणीए। रतुभा चावड़ाए कहू माफी मांगवा बोलेलू पाछू फरतू नहीं। रूपाला की टिकट रद्द नहीं थाय तो देशभर में राजपूत भाजप ने वोट नहीं आपे। धोराजीना सुपेडी में आवेला मुरली मनोहर मंदिर में नियमों ने लेने विवाद। धार्मिक विधि और कार्यक्रम माटे प्रशासन की मंजूरी फरजियात करता रोष। श्रद्धालुओं अमरनाथ उपवास और आत्मविलोपन ने उच्चारी थी चमकी। बारडोली वांकानेर गाम चूंटी बहिष्कार ने चमकी उच्चारी। बारडोली थी वांकानेर थी बुहारी राज्य धोरीमार्ग ने जोड़ता रस्ता रीकार्पेटिंग करने पांच थी वधु गामों की मांग। गाम लोग मामलेदार ने आवेदन आपे चूंटी बहिष्कार ने उच्चारी थी चमकी। जूनागढ़ जोशीपुरा में पानी की पाइपलाइन क्षतिग्रस्त होता रस्ता पर पानी भराया। पानी की लाइन तूटता पानी का फुवारो उड़ो। हजारों गैलन पानी का वेड़फार थयो। समग्र घटना वीडियो सोशल मीडिया पर वायरल थयो। वडोदरा एमएस यूनिवर्सिटी की पॉलिटेक्निक कॉलेज में मारामारी। मारामारी नो वीडियो सोशल मीडिया में वायरल। एनएसयूआई विद्यार्थी नेता सुजैन लाडमेन मारामारी करता नजरे पड़ो। एक विद्यार्थी पर बे थी त्रण विद्यार्थियों कर्यो हतो हुमलो। जीवना जोखमे रील्स बनाव तो वीडियो वायरल थयो। वायरल वीडियो पालनपुर नो होवानी शक्यता। रील्स ना चक्कर में युवके उभा थईने गाड़ी चलावी। अकस्मात थाय तो जवाबदार कोण तेवा सवालो उभा थया। खेड़ा युवानों ने रील्स बनावानुं घेलू भारे पड्यु। धुळेटीना दिवसे कारना बोनेट उपर बेसीने हीरोगिरी करता युवकोनो वीडियो थयो हतो वायरल। नडियाद टाउन पोलीसे जाते फरियादी बनी स्टंट करता युवको सामे दाखल करी छे फरियाद। वडोदरा सामा विस्तार में बवाल नो वीडियो आव्यो सामे। ढोर पार्टी और पशु मालिक वच्चे घर्षण नो वीडियो सामे आव्यो। ढोर मालिक नो पीछो करवा पालिका कर्मचारीओ दौड़ लगावी। पशु मालिक हाथ न लागता पालिका कर्मीओ रच्यु तरकट। पालिका कर्मचारीओ जाते ज वाहनों में तोड़फोड़ करी होवानो थयो घटस्फोट। वाहनों में तोड़फोड़ बाद पत्थरमारा नो तरकट रच्यु। पैसा नी लेती देती बाबते समग्र खेल खेलायो होवानी सूत्रों द्वारा मिली माहिती। जाफराबाद में जर्जरित मकान की दीवाल पड़ता बे ना मौत। अन्य बे व्यक्तियों इजाग्रस्त थता सारवार हेठळ। एसबीआई नु जूनू मकान बंद हालत में हतु। पोलीसे घटनास्थले पहुंची आगळनी कार्यवाही हाथ धरी। अंबाजी में ग्राम पंचायते वेरा बाकीदारों सामे लालांक करी। बाकीदारों की प्रॉपर्टी ने सील मारवानी कामगीरी हाथ धराई। ग्राम पंचायते बे धर्मशाला ने सील करी। अंबाजी में कुल 6 करोड़ थी वधु नो वेरो बाकी हतो। खंभातवाड़ी धर्मशाला ने सील कराई। धर्मशाला ने 11 लाख वेरा रकम बाकी होवाथी कार्यवाही कराई। तो आगामी 10 दिवस में 15 मोटी मिलकतों सील कराशे। तमाम मिलकतों ना पानी गटर और वीज कनेक्शन कपाशे। राज्य में आगामी 5 दिवस सूकू रहेशे वातावरण। तापमान में 1 થી 2 ડિગ્રી ની થઈ શકે વધઘટ। हाल राज्य में हीटवेव की कोई आगाही नहीं। राज्य वातावरण ने लई हवामान विभाग नो अनुमान। सूरत में 35 वर्षीय जिम ट्रेनर नु मौत निपजू। रात्रि दरमियान अचानक ढड़ी पड़ो युवक। खानगी हॉस्पिटल में टूंकी सारवार बाद मौत निपजू। युवक नु हार्ट एटेक थी मौत थयानी आशंका। मौत नु साचु कारण पीएम रिपोर्ट बाद जानी शकाशे। राजकोट में 22 वर्षीय एमबीए ना विद्यार्थी ने आव्यो हार्ट एटेक। हार्ट एटेक ना कारणे विद्यार्थी नु थयु मौत। मृतक पोताना घरे बेभान थयो हतो। बेभान हालत में हॉस्पिटल खसेड़ाता तबीबे जाहिर कर्यो मृत। पेटलाद ना विश्लोली गांव में कंपनी में आग लगी। ऑस्ट्रियन कंपनी में एकाएक आग लगी। कंपनी में काम करता कामदारों ने तात्कालिक बाहर काढ़ी लेवाया। पेटलाद और आणंद फायर फाइटरों आग काबू में लेवा जाहे मत उठावी। अरवली में शामळाजी रुदरड़ी और वेणपुर डूंगर पर आग लगी। जुदा जुदा 3 स्थलों डूंगर पर आग लगवा घटना सामने आई। 1 किलोमीटर लांबो विस्तार आग की चपेट में आयो। वन विभागे आग ने काबू में लेवा जहमत उठावी। सूरतना तड़केश्वर में मोड़ी रात्रे तबेला नजीक पार करेली कार में आग भभूकी। घासचारा में आग लगवाथी कार आगनी झपेट में आ गई होवानुं सामे आव्युं। कोईए आग लगावी होवानी कार मालिके व्यक्त करी छे आशंका।
સુરત જિલ્લામાં કડોદરાના તાતથૈયા નજીક બાઇકમાં આગ લાગી છે. વિભાગ બે માં પાર્ક કરેલી બાઇકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. સ્થાનિકોએ આગ પર કાબુ મેળવ્યો. બાઇક માલિકે કોઈએ બાઇક સળગાવ્યાની આશંકા વ્યક્ત કરી. આણંદના ભાલેજ ઓવરબ્રિજ ઉપર ટ્રિપલ અકસ્માત. રિક્ષા જીએસઆરટીસીની વોલ્વો બસ અને ઇલેક્ટ્રિક મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો. રિક્ષા ચાલકને ગંભીર ઇજા પહોંચી. રિક્ષા અને બસને ભારે નુકસાન પહોંચ્યું. ઘટનાના પગલે બ્રિજ ઉપર સર્જાયો હતો ટ્રાફિક જામ. સુરેન્દ્રનગરમાં એમ્બ્યુલન્સનો અકસ્માત થયો. એમ્બ્યુલન્સ ચાલક અને બે મહિલા સહિત ત્રણના મોત. ખાનગી હોસ્પિટલની હતી એમ્બ્યુલન્સ. આપા ગીગાના ઓટલા પાસે સર્જાયો હતો અકસ્માત. ચોટીલાથી દર્દીને લઈ રાજકોટ જતી હતી એમ્બ્યુલન્સ. વલસાડની પાર નદીમાં ડૂબી જતા 32 વર્ષીય યુવકનું મોત નિપજ્યું. ધૂળેટી રમી નદીમાં નહાવા પડ્યો હતો યુવક. તરવૈયાઓની ટીમે યુવકના મૃતદેહને બહાર કાઢ્યો. પરિવારમાં શોકનો માહોલ છવાયો. વડોદરાની મંજુસર જીઆઈડીસીમાં દુર્ઘટના. આટા મિલમાં 300 ટન ઘઉં ભરેલું ગ્રાઇન્ડર મશીન તૂટતા ત્રણ કામદારો દબાયા. દુર્ઘટનામાં એક શ્રમિકનું મોત, જ્યારે બે સારવાર હેઠળ ખસેડાયા. બે જેસીબી મશીનથી દબાયેલા શ્રમિકોને બહાર કઢાયા. માંડવીના લાખી ડેમમાં યુવક ડૂબ્યો. સથવાવ ગામનો યતિન ચૌધરી માછીમારી દરમિયાન ડેમમાં ડૂબ્યો હતો. માંડવી ફાયર વિભાગે શોધખોળ કરતા યુવકનો મૃતદેહ મળી આવ્યો. આણંદના બોરસદ ચોકડી પાસે આવેલા પેટ્રોલ પંપ પર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. પેટ્રોલ પુરાવા બાબતે ઝઘડો કરી કર્મચારીને માર માર્યો. ઘટનામાં 3 જેટલા કર્મીઓ ઘાયલ થયા. પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી હાથ ધરી. નવસારીના સરપુર ગામે વાતાવરણ તંગ થયું. આંતરજ્ઞાતીય લગ્નને લઈને સર્જાયું ઘર્ષણ. પ્રેમી જોડું પોલીસ સમક્ષ હાજર થતા ડખો થયો. બંને પક્ષને સમજાવવા જતા હુમલો કર્યો. ભાજપ તાલુકા પંચાયત પ્રમુખ મુકેશ પટેલ પર હુમલો થયો. આક્રોશિત ટોળામાં કેટલાક સ્થિતિ બગાડવાનો કર્યો પ્રયાસ. પોલીસે ટોળા પર કર્યો હળવો લાઠીચાર્જ. યુવતીના ઘર બહાર લોકોના ટોળા ભેગા થયા. પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરી બંદોબસ્ત ગોઠવ્યો. પોલીસે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી. ખેડાના માલવણ ગામમાં જૂથખણામણનો બનાવ સામે આવ્યો. ભેલાણ મામલે બે જૂથ આમને સામે આવી જતા 7 લોકો ઇજાગ્રસ્ત થયા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. એકની હાલત ગંભીર. ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. રાજકોટમાં મવડી વિસ્તારમાં બાબા સીતારામ ચોક નજીક એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી. શાળાએ જતી વિદ્યાર્થીઓને છેડતી કરવાનો આક્ષેપ લગાવાયો. મહિલાઓ છેડતી કરનારા રોમીઓને પાઠ ભણાવી પોલીસને સોંપ્યો. સુરતના પલસાણાના તાતથૈયા ગામમાં 11 વર્ષીય કિશોરીનો મૃતદેહ મળતા ચકચાર મચી. કિશોરી 5 દિવસથી ગુમ હતી. કિશોરીની હત્યા પહેલા દુષ્કર્મ કરાયું હોવાનો થયો ખુલાસો. પોલીસે દુષ્કર્મ કરનાર બે આરોપીની કરી છે ધરપકડ. બોગસ ફાયર એનઓસી બનાવવા મામલે પોલીસે બેની કરી ધરપકડ. મીત ઇન્ફોસિસ કંપનીને બોગસ ફાયર એનઓસી આપી હોવાનો આરોપ ચીફ ફાયર ઓફિસર દ્વારા કરવામાં આવી હતી ફરિયાદ. અમદાવાદમાં 11 વર્ષની દીકરી સાથે છેડતી કરનાર નરાધમ પિતાની ધરપકડ. રામોલમાં નશાની હાલતમાં પિતાએ દીકરી પર કર્યો દુષ્કર્મનો પ્રયાસ. દીકરીએ બૂમાબૂમ કરતા નરાધમ પિતા થયો હતો ફરાર. પરિવારજનોની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ. ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર તરીકે વૈશ્વિક સન્માન મળ્યું. યુનેસ્કોએ ગુજરાતને પ્રમાણપત્ર અર્પણ કર્યું. ગુજરાત સરકાર વતી હર્ષ સંઘવીએ સ્વીકાર્યું પ્રમાણપત્ર. મુખ્યમંત્રીએ ટ્વીટ કરી આપી જાણકારી. ગત 6 ડિસેમ્બરે યુનેસ્કોએ કરી હતી જાહેરાત. 31 માર્ચથી રાજકોટ અમદાવાદ વચ્ચે હવાઈ સેવાની શરૂઆત થશે. ઇન્ડિગો રાજકોટ અમદાવાદ હવાઈ સેવાનો કરશે પ્રારંભ. આ વિમાન 78 સીટરની ક્ષમતાવાળું હશે. મતદાન કરવા ચૂંટણી કાર્ડ સિવાય 12 દસ્તાવેજ માન્ય. આધાર કાર્ડ, મનરેગાનું જોબ કાર્ડ, બેંક પોસ્ટ ઓફિસની ફોટોગ્રાફ સાથેની પાસબુકનો પણ મતદાર કરી શકશે ઉપયોગ. આ દસ્તાવેજો રજૂ કરીને તમે કરી શકશો મતદાન. છોટાઉદેપુરમાં મીડિયા મોનિટરિંગ સેલની શરૂઆત. પેડ ન્યૂઝ પર નિયંત્રણ અને દેખરેખ રાખવા માટે એમસીએમસીની રચના. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના અધ્યક્ષસ્થાને કમિટીની રચના. રાજકોટ મનપા 100 કરોડના બોન્ડ બહાર પાડશે. બોન્ડ મામલે સેબીમાં અપ્લાય કરવામાં આવ્યું. મનપાને આર્થિક પગભર બનાવવા લેવાયો આ નિર્ણય. AA રેટિંગથી મનપાને AA+ રેટિંગ મળે તે માટે પ્રયાસ શરૂ. બોન્ડ ધારકોને મળશે 5.5 થી 6% વ્યાજ. સ્ટેન્ડિંગ કમિટી સભ્યે જણાવ્યું કે જેમનો વિરોધ છે તેમની સમજાવી નથી શકાયા. કોન્ટ્રાક્ટરોનું ₹20 કરોડનું કામ બાકી છે. બાકી વ્યાજના રૂપિયા થઈ 54 કરોડ થાય છે. કોન્ટ્રાક્ટરો વાતચીત બાદ 32 કરોડ માટે થયા છે સહમત. સ્ટેન્ડિંગ કમિટી સભ્યે જણાવ્યું કે જેમનો વિરોધ છે તેમની સમજાવી નથી શકાયા. કોન્ટ્રાક્ટરોનું ₹20 કરોડનું કામ બાકી છે. બાકી વ્યાજના રૂપિયા થઈ 54 કરોડ થાય છે. કોન્ટ્રાક્ટરો વાતચીત બાદ 32 કરોડ માટે થયા છે સહમત. જામીન મળતા જયસુખ પટેલ ઘરે પહોંચ્યા. મોરબી કોર્ટે શરતોને આધીન આપ્યા જામીન. કોર્ટ કાર્યવાહી સિવાય મોરબી જિલ્લામાં પ્રવેશ બંધી કરાઈ. જયસુખ પટેલને પાસપોર્ટ જમા કરાવવા આદેશ કરાયો. જિલ્લા બહારનું નવું સરનામું કોર્ટમાં મૂકવું પડશે.
પરસોત્તમ રૂપાલાએ માફી માંગવા છતાં ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત. કરણી સેના અને ક્ષત્રિય આગેવાનોએ વિરોધ નોંધાવ્યો. પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ કર્યા ઉગ્ર સૂત્રોચ્ચાર. સુરેન્દ્રનગર જિલ્લા સમસ્ત તળપદા કોળી જ્ઞાતિમાં રોષ. લોકસભાની બેઠક માટે ટિકિટ ન ફાળવાતા ભારે આક્રોશ. સમાજની બોર્ડિંગ ખાતે કોળી સમાજના આગેવાનોની યોજી બેઠક. ટિકિટ નહીં મળે તો તળપદા કોળી સમાજ નોંધાવશે અપક્ષ ઉમેદવારી. પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલે ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી. અર્જુન મોઢવાડિયાને જુતાડવા બાબુભાઈ મેદાને. પોરબંદર વિધાનસભા બેઠક પર મોઢવાડિયાને ટિકિટ મળતા બોલ્યા બાબુ બોખરિયા. કહ્યું, અમે બધા સાથે મળીને કામ કરીશું અને રેકોર્ડ બ્રેક લીડ સાથે જીતીશું. લોકસભાની ચૂંટણી પહેલા બનાસકાંઠામાં વખાણનું રાજકારણ. ગેનીબેન ઠાકોરે કર્યા પરબત પટેલના વખાણ. કહ્યું, પરબતભાઈને ટિકિટ આપી હોત તો કોઈ લડત નહીં. ખીચડીના ઠામમાં ઘી ઢોળાઈ જાત. પરબતભાઈ જે થાય કરે પણ કોઈને નડે તો નહીં. અમદાવાદના નવા વાડજમાં વિશ્રામ પાર્કમાં એક વ્યક્તિને છરીના ઘા ઝીકાયા. સોસાયટીની મીટિંગ દરમિયાન થયો હતો ઝઘડો. રીડેવલપમેન્ટને લઈને રાખવામાં આવી હતી મીટિંગ. સોસાયટીના પ્રમુખને ચપ્પાના ઘા ઝીકાયા. અમદાવાદના રાજડા કેનાલમાં 5 વ્યક્તિ ડૂબ્યા. ધૂળેટીની ઉજવણી કરવા માટે બહાર નીકળ્યા હતા યુવકો. કેનાલમાં હાથપગ ધોવા જતા એક યુવકનો પગ લપસ્યો. એક યુવકને બચાવવા જતા અન્ય 4 વ્યક્તિઓ ડૂબ્યા. સ્થાનિક તરવૈયાઓએ એક યુવકને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત થયું. અન્ય 4 વ્યક્તિઓની શોધખોળ માટે ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી. 5 વ્યક્તિ નારણપુરાના રહેવાસી હોવાનું સામે આવ્યું. આણંદના રતનપુરાના ગંગાપુરા રેલવે ફાટક નજીક સર્જાયો અકસ્માત. 20 વર્ષના યુવકનું માલગાડીની ટક્કરે મોત થયું. પાટા ઉપર પગ લપસી જતા ટ્રેક ઉપર પડ્યો હતો યુવક. યુવકના આકસ્મિક મોતને લઈને પરિજનો શોકમાં ગરકાવ થયા. વડોદરાના મકરપુરા જીઆઈડીસીમાં અજાણ્યા વ્યક્તિએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. અવાવરૂ જગ્યા ઉપર મૃતદેહ મળતા પોલીસે જાણ કરાઈ. મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરાઈ. સુરતના ચલથાણામાં ધૂળેટી રમી નહેરમાં નહાવા પડેલો યુવક તણાયો. પલસાણાથી ચલથાણમાં મિત્રો સાથે ધૂળેટી રમવા આવ્યો હતો આ યુવક. પાણીમાં ડૂબતા મિત્રને બચાવવા જતા યુવક ધસમસ્ત પ્રવાહમાં તણાયો હતો. નહેરમાં યુવકની શોધખોળ હાથ ધરાઈ. સુરતના સિંગણપોરમાં નકલી માર્કશીટ મામલે વધુ 2 લોકોની ધરપકડ કરાઈ. સેલવાસ પોલીસે 2 આરોપીની કરી ધરપકડ. સમગ્ર મામલે અત્યાર સુધી 5 લોકોની કરી હતી ધરપકડ. મુખ્ય સૂત્રધાર મનોજ હજુ પણ ફરાર. સુરતમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાતને લઈને સિંગણપોર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ભોંએ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. પોલીસ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાઈ. પ્રશાંત અને હર્ષનાબેન છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતા. સુરતના કામરેજમાં વિદ્યાર્થીનીએ ઝેરી દવા પી આપઘાત કર્યો. વિદ્યાર્થીનીને ઉલટી થયા બાદ તેને સારવાર માટે લઈ જવાઈ હતી. સારવાર દરમિયાન યુવતીનું મોત થયું. પોલીસે યુવતીના આપઘાતને લઈને તપાસ હાથ ધરી. સુરતના સરથાણામાં કરોડોની કિંમતના હીરા લૂંટનાર માસ્ટર માઇન્ડ ઝડપાયો. આંગળિયા કરવી પાસે બંદૂકના તાકે ચલાવાઈ હતી હીરાના પાર્સલની લૂંટ. આરોપી વિરુદ્ધમાં મુંબઈમાં અલગ અલગ લૂંટના કુલ 6 ગુના દાખલ.